માં લાકડાના એકસો છેતાલીસ ખોટા વાહતુક પાસ ઇશ્યુ કરાવવાના ફોરેસ્ટ સામે 10 વર્ષે ગુનો દાખલ કરાયો ગાંધીધામમાં વનપાલ તરીકે ફરજ બજાવી નિવૃત્તનાર થનાર કર્મીએ લાકડાની ખોટી વાહતુક પાસબુક બનાવી ખોટા એકસો વાહતુક પાસ ઇસ્યુ કરી સરકારને રૂપિયા બે જમા ન કરાવી ગેરરીતી આચરી હોવાની ફરિયાદ આખરે દસ વર્ષ બાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ખરી ગેરરીતે આચરનાર ગાંધીધામના આ વનપાલ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ પણ નોંધાયેલો છે મૂળ પાલનપુરના હાલ અંજાની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા વિજયકુમાર ચંદ્રકાંતભાઈ મોદીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર દસથી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર અગિયાર દરમિયાન આ ગેરરીતે આચરવામાં આવેલી છે જેમાં તત્કાલીન વનપાલ આર એમ આયર જે હાલે નિવૃત્ત છે તેમણે તથા તપાસ દરમિયાન જે નીકળેલ તેઓને ફરજ દરમિયાન ખોટી વાહતુક પાસબુક બનાવી ખોટા વાહતુક પાસ ઇસ્યુ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આવા એકસો વાહતુક પાસ ઇસ્યુ કર્યા હતા એક પાસના રૂપિયા ના રૂપિયા એકસો પાસના રૂપિયા બે કરાવી ગેરરીતિ આચરી હોવાનું તેમણે નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે આવનપાલ તેમજ તમામ દરમિયાન જે નીકળે તેમના વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એમ એમ જાડેજા વધુ તપાસ હાથ ધરી છે